કોઠાસૂઝ વડે મૌલિક સંશોધક બનેલા ચાલીસ બાળ વૈજ્ઞાનિકોની એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ વડે કદર નવાજી કરતા રાષ્ટ્રપતિ અમરાપુરની ગ્રામ ભારતી શાળાના જયપ્રકાશ રાઠવાને પણ એવોર્ડ મળતા હરખાયું ગુજરાત પશુ આહાર માટે એશિયાની સૌથી મોટી ફેક્ટરીનું લોકાર્પણ કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અમૂલ ડેરીએ ખેડાના કાપડીવાવ ગામે નાખેલા કારખાનામાં દરરોજ એક હજાર ટન બનશે પશુ આહાર દૂધની ગંગા ઠેર ઠેર વહેતી કરનાર અમૂલ મોડલની ભારોભાર પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું સહકારી ક્ષેત્રની દૂધ મંડળીઓ વડે કેટ કેટલી ઉન્નતિ સંભવ બને તે અમૂલ અને ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે દૂધની માથાડી ઉપલબ્ધિની સરેરાશ કરતા ગુજરાત દોઢ ગણું આગળ હોવાનું ગર્વ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરદાર સાહેબને યાદ કરતા કહ્યું પશુપાલન વડે તોંતેર ટકા મહિલાનું આર્થિક શક્તિકરણ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું દેશમાં અસહિષ્ણુતા વધી હોય તેવું સરકારને હરગીઝ લાગતું નથી છતાં જો કોઈને સહનશીલતામાં ઘટાડો દેખાયો હોય તો આપે સૂચન લોકસભામાં વારંવાર બેઠક મોખુફી વચ્ચે હાથ ધરાઈ વિશેષ ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ધરતીનું તાપમાન વધતું અટકાવવાની સહિયારી જવાબદારી અદા કરે તમામ નાના મોટા દેશ આબોહવા પરિવર્તનની ચિંતા કરતું વૈશ્વિક સંમેલન ખુલ્લું મુકાય તેની ઘડીઓ ગણે છે પેરિસ સમાચાર વિગતવાર જોઈએ અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કોઠાસૂઝ વડે મૌલિક સંશોધન કરનાર ચાલીસ બાળ વૈજ્ઞાનિકોને એપીજે અબ્દુલ કલામ ઇઝનાઇટ એવોર્ડ એનાયત કર્યા ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે ગુજરાત પણ હરખાયું હતું ગાંધીનગરના અમરાપર ગામે ચાલતી ગ્રામ ભારતી શાળાના વિદ્યાર્થી જયપ્રકાશ રાઠવાનો એવોર્ડ વિજેતા બાળકોમાં સમાવેશ થાય છે દેશના અઢાર રાજ્યોના સત્યાવીસ જિલ્લામાં અભ્યાસ કરતા બારથી સત્તર વર્ષની ઉંમરના બાળકો રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ એવોર્ડના હકદાર નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા કોઠાસૂઝ વડે થતા સંશોધનને ખોળી કાઢી તેને દસ્તાવેજીકરણ વડે માન્યતા આપવાની ભગીરથ કામગીરી ચાલે છે જેને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રશંસા સાંભળી હતી પુરસ્કાર એનાયત સમારંભમાં હાજર રહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બાળ વૈજ્ઞાનિકોને બિરદાવ્યા હતા I would like to congratulate the young award winners whose creative ideas and innovations are at display at the exhibition organized by National Innovation Foundation. ક્રાંતિની જનતા એવી અમૂલ ડેરી દ્વારા બંધાયેલી પશુદાનનું ઉત્પાદન કરતી એશિયાની સૌથી વિશાળ ફેક્ટરીનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઉદઘાટન કરતા ઉત્તમ પશુ ખોરાકનો પુરવઠો પશુપાલકોને સરળતાથી ઉપલબ્ધ બનશે ખેડા જિલ્લામાં કપડબંજ નજીક કાપડીવાવ ગામે બંધાયેલ વિરાટ પશુદાન કારખાનું રાષ્ટ્રને સમર્પિત કરાયું ત્યારે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સાથોસાથ હજારો ખેડૂત પરિવાર હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા પશુ આહાર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા એક હજાર મેટ્રિક ટન પ્રતિ દિવસ છે અને કારખાનું ચોવીસ એકર જમીનમાં ફેલાયેલું છે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કાપડીવાઓ ખાતે આવી પહોંચતા અમૂલ ડેરીના અધ્યક્ષ રામસિંહ પરમાર તથા ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાએ અમૂલ પરિસરમાં તેમનું સ્વાગત કર્યું હતું અમૂલને સરદાર પટેલના ગ્રામીણ આર્થિક વિકાસ મોડલની જ્વલંત સફળતા ગણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે દૂધની માથાડીદ ઉપલબ્ધિની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાત દોઢ ગણું છે ગુજરાતની તોંતેર ટકા મહિલા વસ્તીનું શક્તિકરણ કરવા માટે તેમણે પશુપાલન સાથે જોડવાની સિદ્ધિ મેળવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું દૂધની ગંગા ઠેર ઠેર વેતી કરનાર અમૂલ મોડલની ભારોભાર પ્રશંસા કરતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સહકાર વડે કેટ કેટલું સિદ્ધ થઈ શકે તે વાત દૂધ મંડળીઓ વડે અમૂલ અને ગુજરાતે સાબિત કરી બતાવી છે દેશના ઘડતરમાં પ્રજાના પોષણ સ્તરને બહેતર બનાવવા પાછળ રહેલા શ્વેતક્રાંતિના યોગદાનને પણ તેમણે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું ત્યારે મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા ભારતીય હવાઈ દળના વિશેષ વિમાનમાં અમદાવાદ પહોંચેલો રાષ્ટ્રપતિનો કાફલો હવાઈ મથકેથી જ સીધો ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલા કાપડીવાવ ગામે જવા માટે હેલીકોપ્ટર દ્વારા રવાના થયો હતો અમૂલ ડેરી દ્વારા બંધાયેલી પશુ આહારનું ઉત્પાદન કરતી એશિયાની સૌથી મોટી ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યા બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અમદાવાદ પરત ફર્યા હતા આવતીકાલે ગુજરાત વિદ્યાપીઠના પદવિદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહેવાના છે અને થી વધુ સ્નાતક તથા સંશોધકને પદવી એનાયત કરશે છેલ્લે રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર શર્મા ગુજરાત વિદ્યાપીઠ આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત સાથે રાષ્ટ્રપતિ બાપુની યાદગીરીમાં તૈયાર થયેલા ડિજિટલ સ્મૃતિ ઘર ખુલ્લું મૂકવાના છે ત્યારબાદ સોમનાથ અને દ્વારકાના દર્શન કરવા ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દીવમાં બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવાના છે રાજ્યભરમાં તંત્ર બીજી ડિસેમ્બરે મતગણતરી યોજવા માટે તડામાર તૈયારીમાં ગુંથાયું છે ત્યારે ગઈકાલના મતદાન ઉપર નજર નાખવા જેવી છે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી માટે અભૂતપૂર્વ ટકાવારીએ મતદાન કરનાર ગુજરાતનો મિજાજ છતો કરે તેવો રિપોર્ટ પ્રસ્તુત છે રાજ્યમાં બે તબક્કે યોજાયેલા મતદાન બાદ હવે બે ડિસેમ્બરે આવનારા પરિણામો પર બધાની નજર ટકેલી છે અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની કુલ પાંચસો છ્યાસી બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂકેલા એક હજાર આઠસો છપ્પન ઉમેદવારો તેમજ એકત્રીસ જિલ્લા પંચાયતોની કુલ નવસો બેઠકો બસો ત્રીસ તાલુકા પંચાયતની કુલ ચાર હજાર સાતસો બેઠકો અને છપ્પન નગરપાલિકાની કુલ બે હજાર બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂકેલા કુલ સત્તર હજાર સાતસો ચોવીસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો બુધવારે સામે આવી જશે મતદારોના અકળ રહેલા વલણ વચ્ચે ચૂંટણી પરિણામો અંગે અટકાળોનો દોર ચાલી રહ્યો છે જોકે બંને તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન મુખ્યમંત્રી આનંદીબેને સંતોષની લાગણી વ્યક્ત કરી છે બંને ફેઝની અંદર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે કોઈ પણ પ્રકારનું રુકાવટ આવ્યું નથી ગુજરાતની પ્રજાજનોએ પોતાના વોટનો અધિકારનો ઉપયોગ સંપૂર્ણપણે કર્યો છે અને બંને ફેઝની અંદર આગલા સમયે જે ચૂંટણી થઈ હતી અને જે પરસેન્ટેજ હતા લગભગ એટલું જ મતદાન આ વખતે પણ કરવામાં આવ્યું છે 22 નવેમ્બરે અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયા પછી 29 નવેમ્બરે રાજ્યની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે વર્ષ 2010 માં થયેલા મતદાનને મુકાબલે આ વખતની ચૂંટણીમાં 2% વધુ મતદાન નોંધાયું છે રવિવારે રાજ્યભરમાં સરેરાશ પાસઠ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું નર્મદા જિલ્લામાં સૌથી વધુ એંશી ટકા તો દાહોદમાં સૌથી ઓછું અડતાલીસ ટકા મતદાન નોંધાયું છે એકત્રીસ જિલ્લા પંચાયતોમાં સરેરાશ ચોસઠ ટકા બસો ત્રીસ તાલુકા પંચાયતોમાં સરેરાશ છાસઠ ટકા તો છપ્પન નગરપાલિકામાં ચોસઠ ટકા સરેરાશ મતદાન નોંધાયું છે બીજી ડિસેમ્બરે જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્રો પર સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે એવરેજ મતદાન જિલ્લા પંચાયતના ફિફ્ટી એટ પોઈન્ટ વન સિક્સ પર્સેન્ટ થયા છે જેમાં મેક્સિમમ તાપીમાં સેવન્ટી ટુ પોઈન્ટ ટુ થ્રી પર્સેન્ટ અને મિનિમમ વડોદરામાં થર્ટી ટુ પોઈન્ટ ટુ ઝીરો પર્સેન્ટ થયા છે બીજી તારીખે મતગણતરી રહેશે દરેક જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે અને મત મતગણતરી અમારી સમયસર ચાલુ થશે ચૂંટણી પંચ આ માટેની તમામ વ્યવસ્થા પૂરી કરી ચૂક્યું છે બધાને પ્રતિક્ષા છે પરિણામની દૂરદર્શન સમાચાર અમદાવાદ કચ્છમાં આજે સવારથી બપોર સુધીમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધવામાં આવ્યા હતા જો કે આંચકાને કારણે જાનમાલનું નુકસાનના કોઈ અહેવાલ નથી કચ્છમાં પ્રથમ આંચકો સવારે આઠ વાગ્યે તેત્રીસ મિનિટે ત્રણ પોઈન્ટ એકની તીવ્રતા સાથે નોંધાયો હતો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી અગિયાર કિલોમીટર દૂર પશ્ચિમમાં હતું જ્યારે આઠ વાગીને ચુમ્માલીસ મિનિટે આવેલા બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ માપવામાં આવી હતી જેનું કેન્દ્રબિંદુ બચાવથી બાર કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ ઉત્તરમાં હતું ત્રીજો આંચકો બપોરે બે અગિયાર મિનિટે આવ્યો હતો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ એકત્રીસ કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વમાં નોંધાયું હતું આ આંચકાની તીવ્રતા બે ચાર નોંધવામાં આવી હતી અસહિષ્ણુતાના મુદ્દે નિયમ એકસો ત્રાણું હેઠળ લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ કરતા સામ્યવાદી નેતા મોહમ્મદ સલીમે એક પત્રિકાના અવતરણને ટાંકતા ગૃહમંત્રી રાજનાથસિંહ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા જેનો પ્રત્યુત્તર આપતા ગૃહમંત્રીએ આ તમામ આરોપ ફગાવી દીધા હતા ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં અસહિષ્ણુતાની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે કોઈ જો અસહિષ્ણુતા બાબતે સૂચન કરવા માંગે છે તો તેમનું સ્વાગત છે તો સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ સરકાર દેશમાં

जिन्हें यह महसूस हो रहा है कि इस देश में इंटॉलरेंस बढ़ रहा है तो मैं उनसे यह भी अपेक्षा करूंगा कि वह अपना सुझाव भी दें यदि उनकी दृष्टि से हमारी दृष्टि से नहीं बढ़ रहा है उनकी दृष्टि से यदि इंटॉलेंस बढ़ रहा है तो उस इंटॉलरेंस को समाप्त करने के लिए उसे रोकने के लिए क्या कदम सरकार को उठाने चाहिए આંતરરાષ્ટ્રીય જળવાયુ પરિવર્તન સંમેલન સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાનને ઓછું કરવા સામૂહિક પ્રયત્નોની અનિવાર્યતા છે પીએમ મોદીએ આ સંમેલનમાં ભારતીય પેવેલિયનનું ઉદઘાટન કર્યું હતું જેમાં જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને પર્યાવરણ માટેની પ્રતિબદ્ધતાની ઝલક જોવા મળી હતી પ્રધાનમંત્રીએ પેવેલિયનની મુલાકાત લઈને પરંપરા નામના પુસ્તકને ઉદઘાટિત કર્યું હતું પ્રધાનમંત્રી મોદી પેરિસમાં આજથી શરૂ થયેલા સંમેલન સીઓપી ટ્વેન્ટી વનમાં ભાગ લઈને પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાની રજૂઆત કરશે તેમજ પ્રધાનમંત્રી જળવાયુ પરિવર્તનના મુદ્દે વિકાસશીલ દેશોના હકના અવાજને નક્કર સ્વરૂપે રજૂ કરશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધનની ફાન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત રૂપે નવી પહેલની શરૂઆત કરાવશે સાથે સાથે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી આયોજીત નવા ચાર મિશનની બેઠકમાં પણ સહભાગી થશે સંમેલન દરમિયાન પીએમ મોદીએ ફાન્સના રાષ્ટ્રપતિ ફાંસ્વા ઓલા સહિત દક્ષિણ આફ્રિકા શ્રીલંકા બોલિવિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી આ સંમેલનમાં ભારતની ઘણી મોટી ભૂમિકા છે આગામી અઢાર ડિસેમ્બરે કચ્છના ધોરડોમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત તેમજ ડીજીપી બેઠકના આયોજન સંદર્ભે ગુજરાતના મુખ્ય સચિવ જી આર કામગીરી તથા સુરક્ષા સહિતના પાસાઓની સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં ડીજીપી સંમેલનના કાર્યક્રમ માટે રચવામાં આવેલી વિવિધ સાત જેટલી સમિતિઓની કામગીરીની છણાવટ કરવામાં આવી હતી અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી મુખ્ય સચિવની સાથે બેઠકમાં ડીજી પીસી પાંડે ડીજી પી ઠાકુર પ્રવાસન વિભાગના કમિશનર શ્રીવાસ્તવ આઈબી વડા ડીજી પ્રમોદકુમાર પ્રવાસન સચિવ હૈદર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા કલેકટર મહેન્દ્રભાઈ પટેલ તથા પશ્ચિમ વિભાગના પોલીસ વડા ડીએન પટેલે સીસીટીવી નાઇટ વિઝન સાધનો કંટ્રોલ રૂમના કાર્યોની તમામ માહિતી મુખ્ય સચિવને આપી હતી તો આ સાથે સાંજનો આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર